સુરતમાં ફરી એકવાર માસૂમ બાળકી પીખાઈ છે. નવા ગામ આરડી ફાટક પાસે નરાધમે તેના ઘર પાસે રહેતી 6 વર્ષની બાળકી પર નજર બગાડી હતી. રમતી માસૂમ બાળકીને બિસ્કિટ આપવાના બહાને પોતાના ઘરે લઈ ગયો હતો, જ્યાં નરાધમે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. હાલ તો બાળકી ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં આઈસીયુમાં રાખવામાં આવી છે. બીજી તરફ પોલીસે ગુનો નોંધી નરાધમને ઝડપી લીધો છે. સુરતમાં ફરી એકવાર માસૂમ બાળકી પીખાઈ છે. નવાગામ આરડી ફાટક પાસે નરાધમે તેના ઘર પાસે રહેતી 6 વર્ષની બાળકી પર નજર બગાડી હતી. રમતી માસૂમ બાળકી બિસ્કિટ આપવાના બહાને પોતાના ઘરે લઈ ગયો હતો, જ્યાં નરાધમે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. હાલ તો બાળકીને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલના આઈસીયુમાં રાખવામાં આવી છે. બીજી તરફ પોલીસે ગુનો નોંધી નરાધમને ઝડપી લીધો છે. ડિંડોલી નવાગામમાં આરડી ફાટક પાસે આવેલો શ્રીનાથ સોસાયટીમાં રહેતો સુરેશ ઉર્ફે સલમાન ગોસ્વામીએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. સુરેશના ઘર નજીક જ રહેતી અને રમતી 6 વર્ષની માસૂમ બાળકીના માતા પિતા કામ અર્થે બહાર ગયા હતા, તેથી બાળકી દાદા દાદી પાસે અને તેના નાના ભાઈ સાથે ઘરે રમતી હતી. આ તકનો લાભ લઈ સુરેશે બિસ્કિટ લાલચે બાળકીને પોતાના ઘરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું, જેથી બાળકીએ રડારોડ કરી મૂકી હતી. એક મહિલાએ શંકા જતાં સુરેશના ઘરનો દરવાજો ખખડાવ્યો, જ્યાં માસૂમ બાળકી લોહી લુહાણ હાલતમાં મળી આવી. સુરેશ ત્યાંથી ભાગી ગયો હતો. બાદમાં બાળકીને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પરિવારજનોએ ડિંડોલી પોલીસમાં ફરિયાદ આપી હતી, જેથી પોલીસે સુરેશ સામે ગુનો નોંધી તેને ઝડપી લીધો હતો.